અમદાવાદમાં મધ્યમ વર્ગે પરિવારની મહિલા હિનાબેન જતીનભાઈ પંચાલ, જેમણે પોતાની ક્રિએટિવિટીથી ઘરેથી જ પોતાનો બિઝનેસ ચલાવે છે, તેઓ મિનિચર સોફા, મિનિચર ઓસિકા, મિનિચર કપડાં સાથે જ ભગવાનની નાની નાની વસ્તુઓ તે જાતે જ પોતાના હાથથી ઘરે બનાવે છે. હિનાબેને આ વિચાર તેમના ઘરેથી જ આવ્યો. જ્યારે તેમના ઘરે કૃષ્ણ લાલો આવ્યો ત્યારે તેમના કપડાં લેવા તેઓ માર્કેટ ગયા, પરંતુ માર્કેટમાં તે કપડાં ખૂબ જ મોંઘા હતા અને તેઓ તે ખરીદી નહોતા શક્યા, જેના કારણે તેઓએ વિચાર કર્યો કે હું મારા ભગવાનના કપડાં ઘરે જ બનાવું મારા હાથથી. અને તેઓએ ઘરે જ ભગવાનના બેસવા માટે સિંહાસન, સોફા, ઓસિકા, બેડ અને તેમને પહેરવા કપડાં, આ તમામ વસ્તુઓ બનાવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તેઓએ આ બધી વસ્તુ લોકોના નજીકમાં જે રહેતા હતા તેમને બતાવ્યું અને જાતે બનાવ્યું છે તેમ કહીને પોતાનો વેપાર શરૂ કર્યો. ત્યારબાદ લોકોએ તેમને ઓર્ડર આપવાના શરૂ કર્યા અને તેનાથી તેમના ધંધાની શરૂઆત થઈ ગઈ. જો કે હિનાબેન આ વેપારમાં કોઈ પણ પ્રકારના વધારે પૈસા નથી લેતા. તેઓ કહે છે કે લોકોના મનથી જે આપે તે હું લઈ લઉં છું, કારણ કે ભગવાનની વસ્તુમાં હું મોલભાવ કરતી નથી. આ જ રીતે ગુજરાતની કેટલી બધી મહિલાઓ અને અમદાવાદમાં પણ કેટલીક મહિલાઓ ઘરેથી જ પોતાનો વેપાર ચલાવે છે, સાથે જ ઘર પણ સંભાળે છે. આ તમામ મહિલાઓ મહેનત અને પરિશ્રમનો ઉત્તમ ઉદાહરણ છે. સલામ છે આ તમામ મહિલાઓને. મારું નામ હિના પંચાલ, હું નારણપુરા આકાશંકા એપાર્ટમેન્ટમાં રહું છું. હવે મને આ વિચાર એ રીતનો આવ્યો કે મારા લડ્ડુ ગોપાલ હતા, હવે એમનું જે બધું સિંહાસન છે, પછી બેડ છે, આ બધું બહાર પરચેસ કરવા ગઈ પણ પ્રાઇસ વધારે હતી એટલે હું એફોર્ડ નથી કરી શકતી. એટલે પછી મને દિલથી જ એવું થયું કે એના કરતાં હું જ કેમ ના બનાવું આને. એટલે પછી મેં બનાવવાનું ચાલુ કર્યું અને માઉથ ટુ માઉથ બધાને બતાવતી હતી કે જો આ મેં બનાવ્યું. હવે મને એવો અંદાજ જ નહોતો કે આટલો બધો મારો મોટો બિઝનેસ બની જશે. જોકે હું આનો બિઝનેસ માનતી જ નથી, આ તો મારા લડ્ડુની કૃપા છે. અને પહેલી વસ્તુ કે આની મેં કોઈ પ્રાઇસ નથી રાખી, હું જેને બી બનાવીને આપું ને એને એમ જ કહું કે તમે દિલથી જે આપો, 11 આપો તો 11, જે બી આપો એ હું લઈ લઈશ, કારણ કે આની કોઈ મોલ હોતું નથી. અને આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા ભારતમાં હજુ બી ધર્મ છે, પ્રેમ છે, લાગણી છે. એટલે એ લોકો મને આનું મોલ મેં નથી આપ્યું પણ મને એટલું મળી જ રહે, બધા દિલથી આપો. અને જે નથી આપતા એને હું એમને બી બની આપું છું, કારણ કે આ તો મને ભાવ અને મારો પ્રેમ છે.